नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय गणित चेप्टर 9 बेजिक पदावलिओ नित्यसम विषय आज आप अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, गया विडियो लेक्चर नी अंदर आपने स्वाध्याय 9.3 दाखला नंबर 4 सुधी जोयुं हतुं। त्यारबाद हवे आवे छे दाखला नंबर 5 छे ते जोईए। एनो पहेलो ऑप्शन छे मित्रों सरवाळा करो, बराबर। पी कांसमां पी माइनस क्यू अल्पविराम, જ્યાં અલ્પવિરામ આવે છે ને ત્યાં આપણે સરવાળાની નિશાની મૂકવાની છે, કારણ કે શું કરવાનું છે, સરવાળા કરો। p કૌંસમાં p માઈનસ q અલ્પવિરામ આવે ત્યાં સરવાળાની નિશાની, q કૌંસમાં q માઈનસ r અને છે ત્યાં પણ સરવાળો પ્લસ r કૌંસમાં r માઈનસ p, એનો આપણે શું કરવાનો છે, સરવાળો કરવાનો। તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા નીચેથી લખીશું, मोटा काउंस नी अंदर लखी पेला p काउंस मा p माइनस q आपेला छे, मोटो काउंस पूरो, बराबर। पछी अल्पविराम छे एटले प्लस, पाछो मोटो काउंस q काउंस मा q माइनस r नानो काउंस पूरो अने मोटो काउंस पण पूरो, प्लस काउंस मा r काउंस मा r माइनस p मोटो काउंस पूरो, बराबर। आ रीते आपणे लखी नाख्यो। હવે જો અત્યારે એની અંદર આપણે સમજીએ તો p એના ગુણાકાર જે છે એની સાથે ગુણાકાર કરતા જશો એટલે ઓટોમેટિક નિશાનીઓ સાથે મળતી જશે અને એનું સમીકરણ પણ આવતું જશે। p ગુણ્યા p પહેલા આપણે આની સાથે ગુણવાનું અને પછી આની સાથે ગુણવાનું છે, રેડી। તો p ગુણ્યા p એટલે p નો સ્ક્વેર માઇનસ પી ક્યુ, રેડી, પ્લસ q નો સ્ક્વેર प्लस माइनस माइनस क्यू आर प्लस आर नो स्क्वेर माइनस आर पी, आ रीते थशे, बराबर। हवे जुओ तो एनी अंदर सिंगल पद होय अलग रीते लखी नाखीए, पी नो स्क्वेर प्लस क्यू नो स्क्वेर प्लस आर नो स्क्वेर माइनस पी क्यू माइनस क्यू आर માઇનસ આરપી, રેડી। તો આ જ આપણો જવાબ રહેશે, કારણ કે એનો સરવાળા બાદ બાકી કોઈના થઈ શકતા નથી એટલા માટે, રેડી। ચાલો તો એના પછી આપણે એના પછીનો દાખલો ગણીએ તો તેને પણ આ જ રીતે આપણે કરીશું, બરાબર, સરવાળા કરો। તેની અંદર પણ આ જ રીતે આપણે દાખલો ગણવાનો છે। તો સૌ પ્રથમ અહીંથી શરૂઆત કરશું, મોટો કૌંસ 2x બરાબર 2x કૌંસમાં z માઇનસ x માઇનસ y નાનો કૌંસ અહીંયા મોટો કૌંસ, બરાબર, પ્લસ અહીંયા પણ એવી જ રીતે 2y કૌંસમાં z માઇનસ y માઇનસ x નાનો કૌંસ અને મોટો કૌંસ પૂરો, રેડી। ચાલો પેલા બધાને આપણે એની સાથે ગુણતા જઈએ, 2x ને એક સાથે ગુણો એટલે 2xz માઇનસ ના માઇનસ 2x નો સ્ક્વેર, રેડી, માઇનસ 2xy પ્લસ 2yz પ્લસ માઇનસ માઇનસ 2y નો સ્ક્વેર માઇનસ ના માઇનસ 2yx, બરાબર, 2xy લખો કે 2yx। હવે આપણે જોઈએ તો એનો સરવાળો કઈ રીતે થઈ શકશે, 2x નો સ્ક્વેર સિંગલ પદ પહેલા લખીએ, સ્ક્વેર વાળા પછી લખીશું, બરાબર, અથવા તો સ્ક્વેર વાળા પહેલા લખીએ અને પછી ઓલા પદ લખીશું। તો અહીંયા જોઈએ તો માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ 2y નો સ્ક્વેર માઇનસ 2xy માઇનસ 2xy લખું ને, ફરી પાછું xy આવશે પ્લસ 2yz પ્લસ 2xz, xy અને xy અહીંયા બે પદ આપેલા છે તો અહીંયા જો બે પદ સરખા છે, રેડી। તો આપણે અહીંયા લખીશું માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ 2y નો સ્ક્વેર માઇનસ 4xy, માઇનસ માઇનસ પ્લસ થાય બે ને બે 4xy પ્લસ
2yz plus 2xz આ આપણો જવાબ થશે. રેડી? તો ખ્યાલ આવી ગયો બધાય ને મિત્રો? ચાલો ત્યાર પછી હવે દાખલા નંબર સી ગણીએ આપણે. બાદબાકી કરો. હવે બાદબાકી કરો તેની અંદર નિશાનીમાં ખાલી ફેરફાર કરવાનો છે, બાકી કાંઈ કરવાનું નથી. જેમ આપણે કર્યું હતું તેમ જ કરતા જવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું બરાબર મોટો કૌંસ 4L કૌંસમાં 10N માઇનસ 3M પ્લસ 2L. આ મોટો કૌંસ પૂરો. નિશાની કેવી કરવાની છે? બાદબાકીની, કારણ કે બાદબાકી કરવાની છે. મોટો કૌંસ 3L કૌંસમાં L માઇનસ 4M પ્લસ 5N. રેડી? ચાલો તો હવે આપણે જોઈએ તો ગુણાકાર કરતા જઈએ. 10 ચોકુને 40 એલ એન માઇનસ 4 તેરીને 12 એલ એમ. રેડી? પ્લસ થશે 4 દુને 8 એલ નો સ્ક્વેર, 8 એલ નો સ્ક્વેર. ત્યાર પછી મોટા કૌંસની અંદર અહીંયા માઇનસ રાખીએ, અહીંયા રહેશે 3L નો સ્ક્વેર માઇનસ 4 તેરીને 12 એલ એમ પ્લસ 5 તેરીને 15 એલ એન, 15 એલ એન. રેડી? હવે બધાને આપણે છૂટા પાડીએ તો છૂટા કેવી રીતે પડશે? 40 એલ એન માઇનસ 12 એલ એમ પ્લસ 8 એલ નો સ્ક્વેર માઇનસ 3 એલ નો સ્ક્વેર પ્લસ 12 એલ એમ. 12 પ્લસ શું કામ થયું? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર 12 એલ એમ. અને પ્લસ માઇનસ માઇનસ 15 એલ એન. રેડી? ચાલો ત્યાર પછી હવે આપણે એનો જવાબ લખીએ. હવે આપણે જે સંખ્યા આપેલી છે એમાં 40 એલ એન, એલ એન વાળું પદ ભેગા કરીએ, 40 એલ એન માઇનસ 15 એલ એન. રેડી? માઇનસ 12 એલ એમ પ્લસ 12 એલ એમ પ્લસ 8 એલ નો સ્ક્વેર માઇનસ 3 એલ નો સ્ક્વેર. એટલે આપણે સરવાળા બાદબાકીમાં સેલું પડે. રેડી? ચલો પ્લસ માઇનસ માઇનસ થશે, 8 માંથી 3 જાય એટલે 5 એલ, 5 એલ નો સ્ક્વેર પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે 12 એલ એમ માંથી ભાઈ એટલે 0 એલ એમ, 0 એલ એમ. રેડી? પછી પ્લસ 40 માંથી 15 જાય 25 રહેશે, 25 એલ એન. એટલે આપણો જવાબ શું રહે? 25 એલ એન પ્લસ 5 એલ નો સ્ક્વેર. રેડી? તો આ આપણો જવાબ થશે, બરાબર. ચાલો છેલ્લો દાખલો ડી છે તે જોઈએ. હવે અહીંયા પહેલા સૌ પ્રથમ મોટા કૌંસની અંદર લખશું 4C કૌંસમાં A પ્લસ બી પ્લસ સી. મોટો કૌંસ પૂરો, બાદબાકીની નિશાની. મોટા કૌંસની અંદર 3A કૌંસમાં A પ્લસ બી પ્લસ સી, મોટો કૌંસ પૂરો, માઇનસ 2B કૌંસમાં A માઇનસ B પ્લસ સી, મોટો કૌંસ પૂરો. રેડી? ચાલો હવે એની આપણે ગણતરી કરીએ. પહેલા સૌ પ્રથમ તો પ્લસ માઇનસ માઇનસ થશે, 4AC. રેડી? પ્લસ ના પ્લસ 4BC. રેડી? પ્લસ 4C નો સ્ક્વેર. રેડી? પ્લસ માઇનસ માઇનસ 3A નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ રહેશે, બરાબર 3A. અહીંયા નિશાની આપણે વિરુદ્ધ કરવી પડશે એટલે પ્લસ 3AB, 3AB પ્લસ 3AC માઇનસ 2AB
प्लस 2b નો સ્ક્વેર માઈનસ 2bc રેડી આવી રીતે થશે ત્યારબાદ હવે આપણે એનું માળખું જોઈએ તો કઈ રીતે આવશે માઈનસ 4ac પ્લસ 4bc પ્લસ 4c નો સ્ક્વેર હવે માઈનસ 3a નો સ્ક્વેર માઈનસ 3ab જો આ નિશાની વિરુદ્ધ થશે હવે એની 3ab माइनस 3ac હવે આની વિરુદ્ધ થશે પછી પ્લસ પ્લસ 2ab માઈનસ 2b નો સ્ક્વેર પ્લસ 2bc રેડી એક વાર તો આગળના પદનો કરશું બીજી વખત પાછળના પદનો કરીશું બરાબર ચલો ત્યાર પછી હવે આપણે એને સરવાળા બાદબાકી કરીએ एसी वाला पद छे एसी वाला एसी अहीं 4 एसी पद ने भेगा करशुं बीसी वाला बोलो माइनस 4 एसी अहीं माइनस 3 एसी अहीं 4 बीसी प्लस 2 बीसी प्लस 4 सी नो स्क्वेर नथी कोई प्लस 3a નો સ્ક્વેર કોઈ નથી 3ab માઈનસ 3ab પ્લસ 2ab ચલો એસી વાળું આવી ગયું છે ને એસી વાળું હા ચાલો તો સૌપ્રથમ જોઈએ તો આપણો જવાબ જોઈએ પ્લસ માઈનસ માઈનસ એટલે ab વધશે માઈનસ ab माइनस एबी बराबर चलो पची माइनस 3a નો સ્ક્વેર માઈનસ 3a નો સ્ક્વેર પછી 4c નો સ્ક્વેર પ્લસ 4c નો સ્ક્વેર bc bc વાળા છે પ્લસ પ્લસ થશે એટલે 6bc 6bc પ્લસ માઈનસ માઈનસ પ્લસ થશે 4 ને 3 7 7ac 3 4 5 પદ હજી એક પદ બાકી રહેશે 3a નો સ્ક્વેર આવી ગયું 2b નો સ્ક્વેર આવી ગયું 2b નો સ્ક્વેર ક્યાં 2b નો સ્ક્વેર 2b નો સ્ક્વેર પદ બાકી રહી ગયું 2b નો સ્ક્વેર તો આપણે અહીંયા લખવું પડશે માઈનસ 2b નો સ્ક્વેર રેડી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ હવે ત્યાર પછી જુઓ હવે આ વિડીયોની અંદર કે જેમ મેં દાખલા જેવી રીતે મેથડથી ગણ્યા છે તેવી જ રીતે તમારે ગણવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 9.3 નો જે છે દાખલા 9.3 તે અહીંયા પૂર્ણ થાય છે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 9. છે તે ચાલુ કરીશું બરાબર તો આજે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર જય હિન્દ